प्रिय देव ना नाम ने धन्यवाद हो मान हो महिमा हो ज्ञान हो आभार स्तुति हो पराक्रम हो और सामर्थ्य सदा सर्वकाल प्रभु हे सर्वशक्तिमान ईश्वर पिता तमारी समक्ष सर्व देव बोलाए मारा सर्व विचार तमे जाणो छो मारी कोई बाबत तमारा थी गुप्त नथी तमारा पवित्र आत्माथी अमारा हृदय विचार शुद्ध पवित्र करो સંપૂર્ણ રીતે તમારી પર પ્રેમ રાખીને પ્રીતિ રાખીને ખૂબ જ સન્માનપૂર્વક આદરપૂર્વક માનપૂર્વક તમારા પવિત્ર નામનો મહિમા કરી શકીએ આ સમય પ્રભાવ મળી જાય તમારા પવિત્ર આત્મા પવિત્ર આત્મા દ્વારા જે બી તમે બોલાવો તે પ્રભુ બાપુ અમારા હૃદયથી એ બાબતો નીકળે અને અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિના હૃદય સુધી પહોંચે તેવી કૃપા અમારા પર દ્વારા ઈશ્વરના પવિત્ર પ્રભુ એના સમયમાં એના પસંદગીના પાત્રોને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે એવી રીતે મૂકી દે છે કે આપણને ઘણી બધી વખતે ઘણા બધા સવાલો પ્રશ્નો બી થાય કે આ કેવી રીતે શક્ય બને The reason is that કે ઈસ્ટર પહેલી એપ્રિલ એ પહેલા સોલોમન સાહેબને મેં જોયા બી નતા એ અમારી પહેલી મુલાકાત અને હું સ્પેસિફિકલી એવી બધી બાબતોમાં વધારે વિશ્વાસ બી રાખું છું કે પ્રભુ એના સમયમાં એના પોતાના પસંદગી કરેલા માણસ પાત્રોને એવી રીતે ગોઠવી દે છે કે જે આપણે કદાચ કોઈ કલ્પના ના કરી હોય સાહેબ માટે એમને ક્યારે પેરેન્ટ્સ સાથે મેં વાત નથી કરી ફર્સ્ટ એપ્રિલ ઈસ્ટરના દિવસે અમે એ ખાવાના ટેબલ પર હેઝરા રડતો હતો અને એને રાખવા માટે અને ત્યાં સાહેબની સામે અમે બેઠા ને જસ્ટ ઇન્ટરેક્શન થયું અને પછી અમે વાત આગળ વધારી લાસ્ટ વીક સાહેબનો સવારે ફોન આવ્યો વચ્ચે મારા ઇન્જેક્શન ફોન થી હતા સાહેબનો ફોન આવ્યો કે આજે સાંજે ભેગાથી સાહેબ સવારે જોબ પરથી મોર્નિંગમાં નીકળ્યા છે ને સાંજે લેટ નાઇટ અમે ભેગા થયા બેઠા ઘણી બધી વાતો કરતા 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 અમે શેર જ કરતા હતા ખરેખર તો પ્રભુ સાથેના સંબંધો શેર કરવા જોઈએ હમણાં જે કંઈ સાક્ષીઓ આવી એ વ્યક્તિગત એ વ્યક્તિઓની પ્રભુ સાથેના સંબંધોની વાત હતી અને એ વાત ખરેખર શેર કરવી જોઈએ ખરેખર શેર કરવી જોઈએ ઘણી બધી વખત એ બધી બાબતો બની જાય છે આપણા જીવનમાં અને પણ ખબર બી નથી પડતી સાહેબ કોણા બહાર થઈ ગયા સાહેબ કોણા બહાર થઈ ગયા હવે અમે તો ઉઠવાનું નામ જ નતા દાદા કદાચ મને લાગે છે કે એમણે નાખી દીધું સવાર સુધી ચાલે બીજી મુલાકાત હતી બીજી મુલાકાત ઘણી બધી એવી બધી બાબતો અને આજે એટલી જ વાત કરવા માંગુ છું કે પ્રભુ જે રીતે કાર્ય કરે છે કાર્ય માણસના તો સંબંધની બહારની વસ્તુ છે આપણી બહુ જ મર્યાદિત બુદ્ધિથી પ્રભુના કામને માપવા ઓળખવાને જાણવા આપણા વસ્તુની બહારની વસ્તુ બધા સાક્ષી આપી તો મને દેલા હું પણ સાક્ષી આપી દઉં ભયંકર સાક્ષી છે ભયંકર ભયંકર હું પોતે સાહેબ કીધું ઓળખતો આપી દીધી મારી હું તો 15 વર્ષની નાની ઉંમર હતી મારી કિશોર અવસ્થા જેને કહેવાની યંગ જેને કહેવાય બસ એ વખત દરમિયાન હું સ્પોર્ટ્સ અને જીમિંગ એ વખતે કરતો હતો આજે એને ઘણા બધા વર્ષો થઈ ગયા સાહેબ હું પણ આપણે એટલા નથી લેદમ પણ તે ચાલુ મને એવું હતું કે ડિસિપ્લિનમાં રહેવું હેલ્થને સાચવવી બસ ટોટલી સેલ્ફ સેન્ટર્ડ માણસ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતો હતો સપ્લાય ચેઇન મેનેજર હતો પ્લાન્ટનું ઇમ્પોર્ટ બધું મારી પાસે હતું અને મારો એગ્રેસિવ નેચર હતો બહુ એગ્રેસિવ સખત એગ્રેસિવ કામ લેવું તો એને પૂરું કરી દઉં અને એટલા માટે કદાચ એ જગ્યાએ એમણે મૂક્યો
સ્લેબ ચડવા ગમતા નતા, મને સ્પાઇરલ સ્પાઇરલ ગમતી હતી, સ્પાઇરલ કરીને ઉપર પહોંચતો અને પહોંચ્યો બી ખરો. પણ એ દરમિયાનમાં જોબ અને જોબની અંદર આગળ કેવી રીતે વધવું એની પર ફોકસ થયેલું લાઈફ સેલ્ફ સેન્ટર્ડ કેરિયર ઓરિએન્ટેડ માણસો હંમેશા સેલ્ફ સેન્ટર્ડ હોય છે એક જ રાતે. અને મને મારી પ્રગતિ સિવાય બીજું કશું દેખાતું નથી. ઉપર સુધી પહોંચ્યો એ ખરો. એક રાતમાં પિક્ચર આખું બંધ થઈ ગયું. એક જ રાતની અંદર પિક્ચર ટોટલી બંધ થઈ ગયું. નાની સામાન્ય કહેવાતી બીમારી, પહેલાં તો એક જ થાય કે બીમારીનો એક્સેપ્ટ જ નહોતો કરતો. મને તો એમ તો હું હેલ્ધી છું ને, પણ એક નાનકડી પાયસની બીમારી અને ડૉક્ટર દ્વારા ખૂબ વપરે છે. 8 મહિના સુધી, 8 મંથ્સ, 8 મંથ્સ ભયંકર વેદના સાથે પથારીમાંથી ઊભું ના થવાય, બહાર જવાયની કપડાં પહેરાય એવી વેદના સાથે 8 મહિના કાઢ્યા. તો કેવી રીતે કાઢો? વાઇફ તો લંબ જ હતી અને આખો દિવસ મારે એકલા રહ્યા. ફરીથી હું આ જ વસ્તુ પર આવવાનું છું, લર્ન ટુ લિસન.
taken granted. Both Gatiana, Santa, you have learned to listen. And we have Prabhu Sam. And I'm a boy of Fariti Pasha extra. Ek Mina Pella, Lido extra, Ek Mina Pasha extra, or Sufa Prova. Location with that, who are not much at the University with us on low, the small and me. Yes, a report lane, eh? Hm? Doctor Kitip Sapa. And I may have never tell, and you say, I have a report, and you report. When I got a report, nothing. When I picture who carries at the Jello, I will, Marisate, I'm a free Pasha, extra room, my free Pasha check up. એમની હાજરી નોર્મલી 10 થી 15 મિનિટ માં તો ખબર પડી જાય છે કે તો ખાપે ન હોય જસ્ટ ટુ પ્રૂવ ધેટ આઈ એમ રોંગ બટ પ્રેઝ ધ લોર્ડ નંદો અને પછી જ્યારે એમને કન્ફર્મ કર્યું કે ના નથી ત્યારે મેં ખરેખર મુસ્લિમ ઉપાડી હતી ન્યાય એટલે જેટલા બહાર બેઠા હતા બધા અંદર આવે અસુર અને ન્યાય સૌથી પહેલા મારી સાક્ષી તો આપી દીધી કે મારો જીવ તો પ્રભુ બીજી વાત ત્યાં સુધી મારા લોકોનો 4 દિવસ બાકી જવાના ઇઝરાયલ પ્રભુ કહે જવું છે બધું જવું છે લિટરલી આવી વાત યસ યુ કેન કોમ વિથ ગોડ લાઈક ધીસ ધ થિંગ ઇઝ દેટ યુ હેવ ટુ દેટ એબિલિટી ટુ 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 લિસન ધ ગોડ યુ હેવ ટુ યુ કલ્ટિવેટ ધેટ એબિલિટી મેં તો હા જવું છે થશે મને કહે થશે મને સ્ટોન ગયો મેં તો હા તો કે જો પછી મારા એલ સિસ્ટરને વાત કરી એ તો મને કહે 3 દિવસ બાકી છે ને આરોપણ તો બહુ પહેલા ટૂરમાં બ્લોક હોય એ પ્રમાણે ટિકિટ બુક થઈ જતી હોય અને પછી પેલાને ફોન કર્યો કન્વિન્સમેન્ટ તો કે હવે 3 દિવસ 4 દિવસમાં કશું ના થાય મેં કીધું તું ટ્રાય કર ના થાય તો કંઈ નહીં આવું ટ્રાય કરી થઈ જે જોવા આવ્યા પ્રભુની સાથે બેસીને વાત કરવાની આદત સવારના 4:30 નો ટાઈમ પ્રભુ સાથે વાત કરવા યાદ રાખજો ખાસ હમણાં બધાએ ઘણી બધી સાક્ષીમાં વાત બી કરી પ્રભુને સાંભળવાનો ખરો સમય કયો દિવસ દરમિયાન કોઈ પણ કામમાં જો તમારો મગજ એન્ગેજ હશે તમારી મેમરી ઓક્યુપાઈ થઈ જશે તમારો ફોકસ પ્રભુની પાસે નહીં રહે ફિઝિકલ પ્રેઝન્સ હશે મેન્ટલ પ્રેઝન્સ બી હશે અને એના માટેનો સવારનો સમય 4:30 અને 4:30 6 વાગ્યા પહેલાં હું પોલીસ બહાર આવી process methods
નોલેજ સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ આ ભેગું થાય. પ્રોસેસ પ્રોસેસ દેટ મીન્સ વોટ ડુ બાય પ્રોસેસ ઇઝ અ સિરીઝ ઓફ એક્શન્સ સિક્વન્શિયલી સિરીઝ ઓફ એક્શન્સ ભેગી કરો ત્યારે એક પ્રોસેસ થાય. ઘણા એવા એક્ઝામ્પલ્સ છે, દાખલા તરીકે તમે નવા બેસો ને ઇટ્સ અ પ્રોસેસ. કેટલી બધી એક્શન્સ સિક્વન્શિયલ ભેગી થાય ત્યારે એ એક્શન ભેગી થાય ત્યારે પ્રોસેસ બને, એ કેટલી પ્રોસેસ ભેગી થાય ત્યારે એક પ્રોજેક્ટ થાય. તો એ પ્રોજેક્ટની અંદર અચ્છા બહુ લાઈટ દેખાય, લાઈટ છે ને. Okay. You can say the words. ઉંકાણાની અંદર બહુ ડેપમાં પ્રોજેક્ટ વિશે નહીં બોલું, આપણે સીધા મુદ્દા પર જ આવી જઈશું કેમ કે સમય ઓછો છે. આ તો મોટો વર્કશોપ કરીએ ને તો ચાલે, કારણ કે પછી વેલ્યુ સ્ટેટ મેપિંગ ને બધું ઘણું બધું લાગવાનું છે, એટલા ડેપમાં નથી જોયું. પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટના જે પ્રોસેસ ગ્રુપ્સ જે ચાર એમાં ઇનિશિએશન્સ સાહેબે મેનમાં એ વખત લખેલી, મેં એમને સાથે જ્યારે ડિસ્કસ કરતા મેં ડિવાઇન ઇનિશિએશન્સનું નામ આપ્યું. ડિવાઇન ઇનિશિએશન્સ ઇનિશિએશન્સ પ્લાનિંગ એક્ઝિક્યુટિંગ અને ક્લોઝિંગ. આ ઇનિશિએશન્સ છે એક એવો એવી જગ્યા છે, તમારામાંથી કેટલા મેન્યુફેક્ચરિંગ લાઇનમાં છે, કોઈ હાથું જગ્યા છે મેન્યુફેક્ચરિંગમાં હોય, કંપનીમાં હોય, કોઈ પ્રોજેક્ટ કરતા હોય, પ્રોડક્શનમાં હોય, રાઈટ? એ લોકોને આ બધી વસ્તુઓ બહુ ખબર હશે, કારણ કે કોઈ બી મોટો પ્રોજેક્ટ હોય ત્યારે એ લોકો અંદર ઇન્વોલ્વ થવું પડે છે. સૌથી પહેલાં તો ઇનિશિએશન્સની વાત કરે ત્યાં પ્રોજેક્ટ ચાર્ટર હોય છે, પ્રોજેક્ટ ચાર્ટરની અંદર સ્ટેક હોલ્ડર્સ ડિસાઇડ થતા હોય છે અને પ્રોજેક્ટ મેનેજર ડિસાઇડ થતો હોય છે, એની ઓથોરિટી વગેરે ઘણી બધી વસ્તુઓ છે. પ્લાનિંગ પછી આવે છે, એક્ઝિક્યુટિંગ આવે છે. એક્ઝિક્યુટિંગ એક એવી જગ્યા છે કે જ્યાં એ પરફોર્મન્સ થતું હોય છે અને એની ઉપર કંટ્રોલ થતો હોય છે, એને ટ્રેકિંગ રાખવું પડતું હોય છે, સ્ટેટસ વગેરે બધું ચેક કરવું પડતું હોય છે, એ એરિયા હોય છે. ખાલી ઉપર છેલ્લો હું પ્રોજેક્ટ માટેનો તમને ખ્યાલ આપી દઉં છું. ઇનિશિએશન્સની જ્યારે મેં વાત કરી ત્યારે એ ઇનિશિએશન્સ કેટલા માટે ઇમ્પોર્ટન્સ છે કે આખા પ્રોજેક્ટની રૂપરેખા ત્યાં નક્કી થતી હોય છે. નેહમિયાહ વાંચતો હતો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. ચેપ્ટર 1ની અંદર નેહમિયાહ કેરેક્ટરની અંદર મેક્સિમમ તમે જોશો તો 5 સી તમને દેખાશે. નેહમિયાહની અંદર એક તો કન્સર્ન હતો એની પાસે, ઘરે દીધી હતી, કમિટમેન્ટ હતું, કન્સિસ્ટન્સ હતી અને કેરેક્ટર. આ પાંચે પાંચ બાબતો આખા પુસ્તકની અંદર પ્રે વોચ એન્ડ વર્ક આ ત્રણ બાબતો પ્રે વોચ એન્ડ વર્ક. ફરી પાછા ઇનિશિએશન્સ પર આવીશું કે વોટ ઇઝ ડિવાઇન ઇનિશિએશન્સ. મેં એટલું બધું રિફર કર્યું હતું પણ બે શબ્દો હતા, કિસલેવ મંથ અને નિશાન મંથ. એ કિસલેવ મંથ એ નવેમ્બર ડિસેમ્બરના વચ્ચેનો સમયગાળો હોય છે અને નિશાન એ માર્ચ એપ્રિલનો. આ ચાર મહિના વિશે બાઇબલમાં પુસ્તકમાં કે કોઈ કોમેન્ટ્રીમાં કે કોઈ સ્કોલર પાસે કે હે મને કશું જાણવાના મળે. આઈ સ્પેન્ડ ઓલમોસ્ટ 3-4 મંથ્સ જસ્ટ ફોર ગેટિંગ ધીસ કે આ શું છે, આ ચાર મહિનાનું કે આ કશું નથી. અને પછી સીધું જ ચેપ્ટર બીજાની અંદર એમાં જે શરૂઆતમાં જ્યારે એને એ પૂછે છે એને ખબર પડે છે તો બે બાબતો લોકો વિશે અને બે બાબતો યરુશલેમ વિશે. લોકોની પરિસ્થિતિ શું છે, યરુશલેમની પરિસ્થિતિ શું છે. લોકોની પરિસ્થિતિ એ લોકો અધમ અવસ્થામાં હોય છે, અધમ અવસ્થામાં જીવતા હોય છે, અનપ્રોટેક્ટેડ હોય છે, બરાબર છે. અને યરુશલેમની જે પરિસ્થિતિ છે એ ઉજ્જળ થયેલું છે, દરવાજા પડી ગયેલા છે, દીવાલ તૂટી ગઈ છે. અને એ તે વખતે કન્સર્ન છે એટલા માટે રડીને પ્રાર્થના કરે છે નેહમિયાહ. અને પછી ચાર મહિના પછી નિશાન મહિનામાં રાજાની પાસે એક કંપેર, રાજાની સામે ઉદાસ ઉભા રહેવું એ બી જોખમ છે. રાજા છે, વિશ્વાસુ માણસ છે, પણ રાજા સામે ઉભા રહેવું ખરેખર જોખમ છે. ઉદાસ રાજા એને ઓબ્ઝર્વ કરે છે.
સિવાય બીજું કશું નથી. રાજાની સાથે તમે આર્ગ્યુમેન્ટ ના કરી શકો. તે શું એવું કહે છે કે રાજાની સંપત્તિ મળી જાય છે, રાજાની સંપત્તિ મળે છે. અહીંયા ક્યાંય યરુશલેમના કોટ બાંધવા વિશેની વાત નથી, ક્યાંય યરુશલેમ જવાની વાત નથી. પણ જે રજૂઆત કરે છે, જે કન્વર્સેશન સ્કિલ છે, જે કમ્યુનિકેશન સ્કિલ છે, ઇન્ટરવ્યુ આપનાર ને ઇન્ટરવ્યુ લેનાર, ઇન્ટરવ્યુ આપનાર હોશિયાર હોય તો ઇન્ટરવ્યુ લેનારને જે ડિરેક્શનમાં લઈ ગયો હોય ને તે આપનાર લઈ શકે છે, અને જો લેનાર હોશિયાર હોય તો ઇન્ટરવ્યુ આપનારને જે જગ્યાએ લઈ ગયો ત્યાં લઈ જશે. અહીંયા નેમ્યા અને રાજાને, રાજા કે તારી કરી તારી મરજી શું છે. જો અહીંયા ફરીથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ. નેમ્યાનો પ્રતિભાવ શું હોય છે? જેવી એને રાજા કહે છે કે તારી તારી ઈચ્છા તારી મરજી શું છે, નેમ્યા ઇમિડિયેટલી એ જ વખતે પ્રભુને પ્રાર્થના માટે શબ્દ બોલવા જરૂરી નથી. આભારી અંતઃકરણ, થેન્ક યુ, લેટ્સ પ્રે, લેટ્સ પ્રે. પ્રભુને નહીં ઓળખવા વાળા નોન ક્રિશ્ચિયન્સ માણસોની પાસે જયારે આવું અંતઃકરણ હોય, આપણી પાસે કેમ ના હોય? કેમ ના હોય? ક્રિકેટ રમતા સચિન સેન્ચુરી મારે તો લોકોનો વિવાદ પછી પણ પહેલા આપણે તો જીવતો રહે છે. અને અહીંયા નેમ્યા પ્રભુને પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરવાની સાથે જે હું પ્રોએક્ટિવ એક્શનની વાત કરું છું, મટીરિયલ પ્રોક્યોરમેન્ટની વાત કરું છું, ક્રિટિકલ કે જે ડિવાઇન ઇનિશિયેશન હું છેલ્લે કહીશ, જે રહસ્ય કે બાવન દિવસમાં કેવી રીતે કોર્ટ બન્યો, યુ વિલ ગેટ, યુ વિલ બીકમ મેન, ટેક ઇટ ગ્રાન્ટેડ. નેમ્યા રાજાની પાસે ક્રિટિકલ આઇટમ, જે મટીરિયલ પ્રોક્યોરમેન્ટ જેનો સબ્જેક્ટ હશે એને ખબર છે. હું મટીરિયલ પ્રોક્યોર કરતો હતો, મને ખબર હતી ક્રિટિકલ મટીરિયલ કયું છે અને એને એનો લીડ ટાઈમ શું છે અને આવતા કેટલો સમય લાગશે. આ જ વસ્તુ નેમ્યા રાજા પાસે લાકડા માટે આસા જે જંગલનું ફોરેસ્ટનું એની પાસે લાકડાનું પ્રોક્યોરમેન્ટ ત્યાં થઈ જાય છે. રસ્તામાં જતા આવતા એને રોકે નહીં તો નદી પરના સ્વભાવ નામે એ રાજા પાસેથી રેકમેન્ડેશન લેટર લે છે જેથી કોઈને રોકે નહીં. દેટ મીન્સ પ્રોએક્ટિવ. Kill the problem before it gets worse. પ્રભુએ આત્મા આપણને આપેલો છે. આપણે શું કરીએ, પ્રોબ્લેમ થાય છે અને પછી રિઝોલ્વ કરવા પડીએ છીએ. પ્રોબ્લેમ થયા પહેલાં પ્રોબ્લેમને ખતમ કરી નાખો. અને ખબર છે કે આજ આવા આટલા પ્રોબ્લેમ્સ છે અને એ પ્રોબ્લેમ્સ પર એ ઓવરકમ કરી લે છે. અને બીજી અગત્યની બાબત કે યરુશલેમ જાય છે, ત્રણ દિવસ સુધી કોઈ કામ નહીં અને રાત્રે સર્વે કરો. રીઝન છે એની પાછળ, રીઝન છે. રીઝન ક્યાંય અહીંયા લખેલા નથી. સો રીઝન કે કેમ રાત્રે જવું, એને લોકલ માણસોને સાથે નતા લીધા, એના પોતાના જ માણસો હતા અને રાત્રે જ નીકળ્યો. બધા જે દોડી રહેતા છે અને લેન્ડ સર્વે ધીસ ઇઝ કોલ ગેમ્બા વોક. જે પ્રોડક્શનમાં હશે ગેમ્બા વોક મીન્સ વોટ ઇઝ જેપનીઝ ટર્મિનોલોજી, કે જે અસરગ્રસ્ત જગ્યા છે ત્યાં મેનેજમેન્ટના ટોપ મેનેજર્સ જે તે ડિપાર્ટમેન્ટના રિલેટેડ પ્રોબ્લેમ છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટના ભેગા થઈને ત્યાં એ લોકો વોક કરે અને જુએ, સમજે, નો ધ પ્રોબ્લેમ કે શું છે. અહીંયા આ જ વસ્તુ વાતો 445 વર્ષ પહેલા કરી બિફોર ક્રાઇસ્ટ. આ માણસ છે ફરી પાછું, અને એ રાત્રે સર્વે કરીને પાછા આવ્યા છે, કશું જ નથી કહેતા. નેમ્યા આખા પુસ્તકમાં વિઝન અને કન્સિસ્ટન્ટ એક્શન, કોઈ પણ જગ્યાએ એક્શન પ્લાન નેમ્યાએ કોઈને ડિસ્કસ નહોતો કર્યો. એનું પણ કારણ ઘણું મોટું કારણ હતું. અને જેટલા ઓપોનન્ટ્સ હતા કોર્ટને કાર્યવાહી રોકવા માટે, એ લોકોના ડિસઓનેસ્ટ પોતાના ગેઇન
એના એમના ઇન્ટરેસ્ટ હતા. સાંભળાટની વાત કરીએ, સમૃદ્ધનો સુબો હતો, આમોની તોબિયાની વાત કરે, રાઈટ, પછી એર બી એસમ, એ ટ્રેડર બિઝનેસ કરીને પોતાનો ઇન્ટરેસ્ટ હતો કે આ બહુ થાય નહીં અને એને રોકવામાં આવે, અને એ લોકોએ ઓઇલને રોકવાના પૂરતા પ્રયત્નો કર્યા. અને એ લોકોએ સૌથી વધારે સમય ખબર છે ક્યાં ગાળ્યું? નેમિયાનો એક્શન પ્લાન જાણવા માટે. એમનું નેટવર્ક છેક સુધી હતું, છેક સુધી હતું, જે નેમિયાની સાથે કામ કરતા યાજકો ફ્રન્ટલાઈનના જે માણસો હતા ત્યાં સુધી એમના શેડા આવતા હતા, જેથી કરીને એમને ખબર પડે કે એક્શન પ્લાન શું છે અને એક્શન પ્લાનને અમે બ્લોક કરી દઈએ. પણ નેમિયાએ એક્શન પ્લાન ક્યાંય કોઈ જગ્યાએ ડિસ્કસ નહોતો કર્યો, ફક્ત એક્શન હતી. એટલે એ લોકોએ એમનો મેક્સિમમ સમય ત્યાં બગાડ્યો. બીજો મેક્સિમમ સમય જો બગાડ્યો હોય તો બધા ભેગા થઈને હુમલો કરવાનું વાત કરી. એમાં પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે નેમિયાએ લોકોને સંગઠિત કરી દીધા અને ઇન્સ્પાયર કર્યા. ઇન્સ્પાયર કર્યા, ખૂબ ગજબને ઇન્સ્પાયર કર્યા છે. એમને એમ કીધું લોકોને ભેગા કરીને કે તમે તમારા ભાઈઓ, પુત્રો, પુત્રી, સ્ત્રીઓ તમારા ઘરને માટે લડો. અને એના અગાઉ કીધું કે સૌથી મોટો ભયાવહ દેવ હોવા તમારી સાથે છે. એની સાથે સાથે જે કંઈક એક્શન્સ લેવાની હતી, પેપર્સને રિલેટેડ હતી, ગાર્ડને રિલેટેડ હતી, એ તો બધી એણે લીધી જ હતી. પણ જે હુમલાની વાત થઈ એમાં યહૂદીઓ સંગઠિત થયા, કામ બહુ ઝડપથી થવા લાગ્યું. પેલા લોકોએ એમની યોજનામાં પડતી મૂકી દેવી પડી. એ લોકો કશું ના કરી શક્યા. પછી છેલ્લે રસ્તો કોર્ટ લગભગ બંધવાની પૂરો થવાની તૈયારી હતી. અને પછી નેમિયાને કીધું કે તમે બહાર અમને મળવા, એમને મારી નાખવાની વાત. ત્યાં એ લોકો ફાવતા નથી. પછી એક બહુ વચ્ચે એ લોકો એ કહેવાતા ધર્મગુરુઓ હોય છે આપણા યાજકો, એમના થ્રુ બીવડાવવાની વાત કે તને મારી નાખશે, આપણા મંદિરમાં તમે સંતાઈ જાઓ. નેમિયા કે હું કેવી રીતે એ લોકોથી બીને ભાગી જાઉં? જો બીને ભાગી જાઉં, નેમિયાની લીડરશીપની ક્રેડિબિલિટી ચાલી જાય. ધેટ વોઝ ધેર પ્લાન. એમાં બી સક્સેસ ના થાય. ઓવરઓલ ઓપોઝિશન ક્યાંય સક્સેસ થયો નહીં અને પ્રભુનું કામ આગળ વધતું ગયું. બંદીવાસમાંથી પાછા ફરેલા નિર્ભર હતાશ થયેલા યહૂદીઓ, સામાન્ય લાગતા યહૂદીઓ, એમણે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કર્યા સિવાય નેમિયા દ્વારા અને જાતને પ્રભુને સોંપી પ્રભુ એ સાધારણ માણસો દ્વારા અસાધારણ કામ બહુ શોર્ટ ટર્મ કરી નાખ્યું. અહીંયા રિસ્ક મેનેજમેન્ટ અને પીપલ મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટ ની સેન્સ પણ નેમિયાને હતી. વર્ષો પહેલાની અબજો વર્ષ બિફોર 445 બિફોર ક્રાઇસ્ટ. અને એ સેન્સ હતો કે રિસ્ક મેનેજમેન્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય રિસ્ક. તમે એને આઈડેન્ટિફાય કરો ખરેખર રિસ્ક છે. અગેન યુ હેવ ટુ એસેસ, એ રિસ્કનું મૂલ્યાંકન કરો કેટલું ડેમેજ કરી શકે એવું છે. એ રિસ્કને એનાલાઇઝ કરો જેથી કરીને પર્પઝ સુધી ખ્યાલ આવે. એ રિસ્કને તમે કંટ્રોલ કરો અને રિડ્યુસ કરો. આ બધી બાબતો નેમિયા કરે છે. અને છેવટે શું થાય છે કે એ રિસ્ક ટ્રાન્સફર થઈ જાય છે. જેવો કોર્ટ બંધાઈ જાય છે, ખબર પડે છે કોર્ટ બંધાઈ ગયો, હવે ઓપોઝિશન્સ ગભરાયા. જે પહેલે એ લોકોને બીક આપવાની વાત હતી, અહીંયા એ લોકો ગભરાયા. પીપલ મેનેજમેન્ટમાં પણ આ જ બાબતો છે કે લોકોને ઇન્સ્પાયર કરવા, મોટિવેટ કરવા, મોટિવેશન્સ કેટલું મોટિવેશન્સ કરે, લોકોને એટ્રેક્ટ કરે છે, લોકોને કહે છે કે પ્રભુ તમારી સાથે છે. તમે જો બીજા અધ્યાયની અંદર 17મી કલમની અંદર પછી એમણે શબ્દ જે વાપરે છે 5-4 વખત આપણે 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 લીડર્સ હોય છે, પ્રોફેશનલ લીડર તમે 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 વાપરો, સ્પિરિચ્યુઅલ લીડર આપણે આપણે શબ્દ વાપરે, દેટ મીન્સ એ પોતે અંદર ઇન્વોલ્વ થાય છે.
અને કોર્ટ બંધ બંધાય એમાં સૌને ઇન્ટરેસ્ટ છે, સૌને બેનિફિટ હતો, સૌને ઇન્ટરેસ્ટ હતો કે કોર્ટ બંધાઈ જાય તો વધારે સારું. અને અહીંયા કોર્ટની એ લોકોને રિયલાઇઝ કરાવે છે કે એ પરિસ્થિતિ છે, અને પછી એને જસ્ટિફાઈ કરે છે કે આપણે નિંદાપાત્ર ન થઈએ. અને પછી જે અગત્યની બાબત બે બાબત કહે છે, એક તો પ્રભુની કૃપા દ્રષ્ટિ મારા પર છે અને રાજાએ મને વચન આપ્યા છે, દરવાજ જેને કહેવાય કિંગ એપ્રુવલ છે અને દેવ મારી સાથે છે. આ બે બાબતની ક્યારેક એ લોકોને ખાતરી થાય છે, ઓટોમેટિકલી દે આરે કરે છે. અને સામેથી લોકો કહે છે કે ચાલો આપણે ઉઠો અને આપણે બાંધી, અને એ કામ એ લોકો શુભકારી ઉમંગથી ચાલુ કરો, એટલે કામ પૂરું તો થવું જ જોઈતું હતું, એ કામ પૂરું થવું જ જોઈતું હતું, કેમ કે એની અંદર ઇન્વોલ્વમેન્ટ હતું અને નેહમિયાનો પોતાનો ઇન્વેસ્ટમેન્ટ હતું. સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ વખતે એવા કંઈ કોમ્યુનિકેશન્સ કે એવા કંઈ ટૂલ્સ નહોતા, પણ એવું ડિસાઇડ કર્યું હતું કે ભાઈ ત્યાં હુમલો લાગે ને એવું લાગે રણસિંગડો ઉગાડીશું, તમે જગ્યાએ આવતા રહ્યો. એ લોકો એક હાથે મજૂર મુચકે એક હાથે હાથમાં હથિયાર હોય, જે બાંધકામ કરતા હતા એ કમરે તલવાર રાખતા હતા, તો બીજા ગાર્ડ્સ હતા એ લોકોની સિક્યોરિટી માટે. તો એ લોકોની સેફ્ટી સિક્યોરિટી લોકોનો જ્યારે ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ ઊભા થયા ઇકોનોમિકલ સોશિયલ, અને જ્યારે નેહમિયા સાંભળ્યું કે આ પ્રોબ્લેમ આ લોકોને જે ખરેખર કામ કરતો મોટો વર્ગ એ લોકો એક્સપ્લોઇટ થઈ રહ્યો છે, અને એ વખતે અમીરો અને અમલદાર એ વખતે એ લોકોનું કામ ઇન પ્રોગ્રેસ ચાલતું હતું, અને એવી સિચ્યુએશનમાં નેહમિયા એ લોકોને બાઇબલ હોય તો તમારું પાંચમો અધ્યાય તમે ગાળો, બહુ સરસ વાત એક વાત કહેવામાં આવ્યું પાંચમો અધ્યાય, અને એની છઠ્ઠો છઠ્ઠી કલમ પાંચમો અધ્યાય છઠ્ઠી કલમ આ દેવાનો પુકારના શબ્દ સાંભળીને મને બહુ ક્રોધ ચડ્યો. નેમિયાએ જ્યારે આ પ્રોબ્લેમ જાણ્યો ત્યારે કે જે મને બહુ ક્રોધ ચડ્યો, ત્યારે મેં મનમાં વિચાર કર્યો, એક મિનિટ ક્રોધ ચડ્યો અને મનમાં વિચાર કર્યો, યુ થિંક ઇઝ ઇટ પોસિબલ? તમને બહુ ગુસ્સો ચડે, વોટ યુ ઇન્સ્ટન્ટ યુ વિલ રિએક્ટ? તમે રિએક્ટ કરો કે વિચાર કરો? રિએક્ટ કરો, બરાબર. આપણે એ જ કરીએ, આપણે અહીંયા વિચાર કરીને બોલીએ છીએ નેમિયા, આપણે બોલીને પછી વિચાર કરીએ છીએ અને પછી માફી માંગે કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ નહોતું બોલવું ને બોલે. ધીસ ઇઝ ધ ડિફરન્સ, ધીસ ઇઝ ધ ડિફરન્સ. ઘણું બધું શીખવાનું છે આની અંદર, ઘણું બધું શીખવાનું છે. અને એવી પરિસ્થિતિમાં એમને ધમકાવે અમીરો ને અમલદારો, જો એ ઘસી જાય પછીથી તે લોકોનું કામ ખોળંબે પડે, પણ અહીંયા એ પોતે સુભા તરીકે એક્ટ કરતો હોય છે, એ પોઝિશનમાં બી લાગે છે અને એમને ધમકાવે બી છે, અને એટલાથી પૂરતું નથી થતું, એમની પાસે સમ લેવડ આવે છે, યાજકોની પાસે યાજકોને બોલાવે છે અને એમની સામે સમ લેવડ આવે છે કે તમારે જે કંઈક તમે લીધું છે વ્યાજ સાથે ઇન્ટરેસ્ટ સાથે એમને પાછું કરવાનું, એ ગરીબ યહૂદી. અને જો તમે નહીં કરો કોન્સિક્વન્સીસ, તો એનું પ્રોવિઝન પણ મૂકેલું છે કે તમારે તમારો બિઝનેસને તમારી શું પરિસ્થિતિ થશે. એ વખતે એને જે એક્શન્સ લેવા છે એ બીક વગર લે છે. વાય? દેટ ઇઝ વન સેકન્ડ, બીકોઝ ઓફ ડિવાઇન ઇનિશિયેશન. હું છેલ્લે એ જાહેર કરી દઈશ કે વોટ ઇઝ ડિવાઇન ઇનિશિયેશન. એ ડિવાઇન ઇનિશિયેશન આખા પ્રોસેસની અંદર જો કોઈ જબરજસ્ત ફેક્ટર હોય, દેટ ઇઝ KPI, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. કી પરફોર્મન્સ ઇન્ડિકેટર, પ્રભુની પ્રેરણા. જ્યાં જ્યાં તકલીફ થઈ છે, જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ ઊભા થયા છે, ત્યાં ત્યાં નેમિયા પ્રભુની પ્રેરણા દ્વારા એ દરેક બાબતોને હેન્ડલ કરી છે, ટાઈમલી હેન્ડલ કરી છે, ઇફેક્ટિવલી હેન્ડલ કરી છે. અને અહીંનો જે પ્રોબ્લેમ જે હતો ઇન્ટરનલ પ્રોબ્લેમ હતો, અને જેવો પ્રોબ્લેમ સોલ્વ થયો
સર્વ લોકોએ એકી સાથે આમેન કીધું. આમેન કહેતાની સાથે નેહમિયા બીજો મેન ઓફ ધ પીપલ, લોકોનો માણસ, મેન ઓફ ધ પીપલ, વેરી ઇફેક્ટિવ લીડરશીપ, વેરી ઇફેક્ટિવ લીડરશીપ. અને પેલા લોકોએ સરેન્ડર થવું પડ્યું. આઠમા દેવની અંદર એઝરા આવે છે, એઝરા આવે છે, નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે, સમજાવવામાં આવે છે, લોકો રિયલાઇઝ કરે છે, પસ્તાવો કરે છે, આ વિશે સભાન થાય છે, રિસ્ટોર બી થાય છે, અને સેલિબ્રેશન પણ માંડવા પર વિશેની પણ વાત કરવામાં આવે છે. પછી આગળ તમે દસમા અગિયાર અગિયારમાં બારમા અધ્યાયમાં એ આગળ જશો, ફરી પાછી પરિસ્થિતિ આખી બદલાય છે. તેરમા અધ્યાયમાં ફરી પાછા આવે છે અને ફરીથી બધું સરખું કરે છે. હવે આપણે આવતા રહીશું ડિવાઇન ઇનિશિએશન્સ પર, ડિવાઇન ઇનિશિએશન્સ પર આવીશું. એ ઇસ્લેવ મહિનો અને નિશાન, ઇસ્લેવ મહિનો અને નિશાન મહિના વચ્ચે ચાર મહિનાનો ડિફરન્સ હતો. ચાર મહિના, ચાર મહિનામાં નેહમિયાએ પ્રભુની સાથે સમય કાઢ્યો. ચાર મહિના એટલે કેટલા દિવસ? 120. અને કોટેલા દિવસ મૂકતો હતો ઓલમોસ્ટ 50%. તમારું કામ 50% સમયમાં જ ખતમ કરી નાખે, પણ મેક્સિમમ સમય ક્યાં કરો? પ્રભુની સાથે બેસવાનું, પ્રાર્થના સાથે સહી પ્રભુની સાથે બેસીને પ્રભુને સાંભળવું, લર્ન ટુ લિસન, લર્ન ટુ લિસન અને નો ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમને જાણ્યા વગર આજના જમાનામાં કામના તકાજાની અંદર વ્યસ્ત રહેતો માણસ દોડધામ 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 કરીને સમસ્યાઓની મમણમાં એટલો ઊંડો ઉતરતો જાય છે કે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે વધારે ને વધારે અંદર ઉભા થાય. એની પાસે સમય નથી, અને સમય કાઢવા માટે તમારો સમય પ્રભુની સાથે બેસીને કાઢવો પડે છે અને પ્રભુને સાંભળવાનો પ્રયત્ન કરવો પડે છે. અને અહીંયા એ જે ચાર મહિનાનો સમય હતો જેની અંદર પ્રભુએ પ્રોજેક્ટ ચાર્ટર તૈયાર કર્યો, પ્રભુએ આખી પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરી અને પ્રભુએ જ નેહમિયાને પ્રોજેક્ટ મેનેજર તરીકે અપોઇન્ટ કરી દીધો. હવે એ પ્રોજેક્ટમાં કોઈ ખામી કાઢી શકે? એ પ્રોજેક્ટ પૂરો થવો જોઈતો હતો જ, પણ રેકોર્ડ ટાઈમમાં પૂરો થઈ જાય. 120 દિવસનું ઇનિશિએશન, દેટ ઇઝ વાય ઇટ ઇઝ ડિવાઇન ઇનિશિએશન. 120 દિવસનું પ્રભુની સાથેનો સાથેની એમનું બેસવું અને એક્ચ્યુઅલ કામ 50 દિવસમાં 52 દિવસમાં ખતમ થઈ ગયું. અને ફૂટ પૂરો થવો કઈ તારીખે? કઈ તારીખે? અલુલ માસની 25 તારીખ, 25 અને 52, 2552 આંકડાઓ બાઇબલમાં જુઓ. 47 ઘણી ઘણી બધી જગ્યાએ તમને આ બાબતો દેખાશે. બહુ અજબનું કામ થયું. અને અમે સાહેબ સાથે વાત શેર કરી હતી, એટલું સાહેબ આપણે મજૂરોની જે વાત હતી ને કે ફસલ ઘણી છે અને મજૂરો ઓછા છે, સાહેબે એક વાત કરી કે હું જીમમાં જતો હતો તો તમને ખબર છે રોજના 7 માઇલ ચાલુ, કોઈ ના હોય એકલા ચાલી શકો તમે 7 માઇલ રોજ ડેઈલી, યુ વિલ બીકમ બોર, કે આ એક્ટિવિટી બોરિંગ છે. ચાલતા ચાલતા કોઈ છે જ સાથે નહીં, પ્રભુની સાથે વાત કરતા કરતા ચાલુ. પ્રભુને જોઉં તો પ્રભુ આજે કોને સોંપે છે? આજે હું જીમમાં જઉં છું તો મારે કોની સાથે વાત કરવી છે? જીમની અંદર મોબિલિટી બહુ હોય, કેટલા લોકો આવતા હોય, કેટલા લોકો જતા હોય. અહીંયા મારે કોઈ લેંગ્વેજનો બેરિયર કોઈ પ્રોબ્લેમ નતો. એ લોકો હું જે બોલી છે સમજશે કે નહીં સમજે, એ લોકો મને સાંભળશે કે નહીં સાંભળે, એ મને એવોઇડ કરશે, મારી મજાક ઉડાવશે, હું એમને ઓળખતો નથી. ખરા અંતઃકરણથી કરેલા વિશ્વાસમાં શકની અને ડાઉટની કોઈ ગુંજાયશ નથી, કોઈ ગુંજાયશ નથી. મને કીધું કે આ છે એ વ્યક્તિ અને વાત કર, જસ્ટ જઈ અને શેર કરવાની અને જરૂર લિસનિંગ સાંભળે. 60 થી 65 માણસો સાથે મેં પ્રભુની વાત શેર કરી અને છેલ્લે એ કચકડામાં એ લોકો આવી બી ગયા આમાં. અને એ લોકોને એમ થતું હતું કે તમે ના જાઓ તો સારું, તમે ક્યારે પાછા આવો. અને હું ક્લાઇમેક્સ એક વાત કરીને બંધ કરીશ, સમય તો થઈ ગયો, બાકી તો ગયો, પણ 5 મિનિટથી વધારે તો નહીં, તો 5 મિનિટથી વધારે તમારો સમય નહીં થઈ ગયો, 5 મિનિટથી વધારે નહીં.
ગુરુવારની વાત સાહેબ ફાયદો ગુરુવારે ગુરુવારે અમારા પ્રોગ્રામ જવાનો હતો યુનિવર્સિટી સ્ટુડિયો જવાનો સૈદનભાઈ બેઠા છે અમારા સગા ભાઈના સન થયા સૈદનભાઈ સગા ભાઈના સન અને વર્ષો પહેલાં હું એમના ઘરે રોગ્યો હતો અને યુનિવર્સિટી પર્સન મને ત્યાં સેન્ડિયાગો પણ મોકલ્યો હતો અને ડિઝનીલેન્ડ અને યુનિવર્સિટી સ્ટુડિયો પણ થોડુંક તમને કહી શકું છું કેનોટ રિપીટ ધ હોલ થિંગ અને ત્યાં
પૂછ્યું કે તમે મેડિટેશન કરો છો? એને તમને કહેતા ખબર પડે કે હું મેડિટેશન કરું છું. મેં કીધું હું તો પ્રાર્થના કરું છું. પછી મને કહે છે મેડિટેશન કરીએ તો પીસ મળે. મેં કીધું એવી રીતે તમે કહીએ તો કહી શકો તો મેડિટેશન કરો તો પીસ મળે. તો કહે તો એમને એની અંદર ઓમ બોલવું પડે. રિયલી આ બિલકુલ ફેક્ટ વાત કરું છું. પછી મેં કીધું તમને કઈ રીતે ખબર પડી ઓમ બોલવાથી પીસ મળે? મને કહે તો હું તો જે યોગી છે ને એના મેડિટેશન પ્રોગ્રામમાં જાઉં છું અને પછી એ કહે છે પ્રમાણે મને ફોન કરું છું. મેં તો તમને ખબર ઓમનો શું થાય છે? મને કહે ના એવું તો યોગી નથી કીધું. મેં એનો અર્થ એ છે કે લોર્ડ શિવા ઉપર જાય છે. મેં કીધું લોર્ડ શિવાની જયારે હિન્દુઝમની વાત ચાલે છે, મેં તો એવા ભગવાન હતા જે એમના પોતાના છોકરાને ઓછી નથી શક્યા અને મારી નાખ્યો હતો. જે ભગવાન એમના છોકરાને નથી ઓછી શકતો તમે કેવી રીતે ઓળખી શકતા? તમને નથી ઓળખતા શાંતિ કેવી રીતે આપશો? મને શકાય આપણે બધું કરવાનું. એટલે આપણે તો
પ્રોડક્ટ દેને કામ ચાલુ પછી 21 દિવસ સુધી પ્રાર્થના કરવી પડે આપણે એવું જ. સો આઈ થિંક ધેટ્સ વન થિંગ વી લર્ન કે એ જે ચાર મહિના શાંત રહીને પ્રભુની આગળ પ્લાન જાણવો અને પછી એ હિંમત કરીને રાજાની આગળ જઈ અને આપણે આ બધી બાબતો બાઇબલમાં નથી વાંચતા કે ભાઈ મટીરિયલ પ્રોક્યોરમેન્ટ ને ફરણ ડિફરન્ટ પણ છે થઈ હશે કારણ કે યોગ્ય સમયે જે દરવાજા ઉભા કરવાના હતા એના લાકડા આવી જવા એ બધું જે થયું એનું કંઈક તો હશે ને પ્લાનિંગ થોડું સવારે ઇન્ટરપ્ટ કરી દઉં. સિમેન્સના જનરલ મેનેજર મિસ્ટર મેગેશ દેસાઈ ને આઈ ઇન્વાઇટેડ મારા ઘરે મેં બોલાવ્યા હતા અને આખો દિવસ અમે ડિસ્કસ કર્યું હતું. મેં આખો આખો પ્રોજેક્ટને વેલ્યુ સ્ટ્રીમ મેપિંગ કરી હ્યુજ મેં વેલ્યુ સ્ટ્રીમ મેપિંગ અને એટલા બધા પ્રોજેક્ટ મેનેજમેન્ટના જેને કહેવાય ને કોન્સેપ્ટ એપ્લાય કરીને બિબ્લિકલ કોન્સેપ્ટને પછી કમ્પેર કર્યું કમ્પેર કરીને પછી પ્રૂવ કર્યું કે બિબ્લિકલ કોન્સેપ્ટ ફાર બેટર ધેન ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટના અત્યારના કોન્સેપ્ટ અને હી એગ્રીઝ મેં એટલીસ નાવ યુ સાઇન ઇટ નાવ યુ સાઇન ઇટ ને એ સાઇન કરેલો મારી પાસે છે જબરજસ્ત જેને કહેવાય ને આપણને બોલવાનું બહુ ગમે છે સાંભળવાનું બહુ છું સાંભળો છો ત્યારે રિસીવ કરો છો બોલો છો ત્યારે ડિલિવર કરો છો બોલવામાં તમને સાંભળવામાં તમને અને બીજી એક વાત એ કે પહેલી જે પાંચમા અધ્યાયની છઠ્ઠી કલમ સૌથી વધારે જો લાગુ પડતી હોય તો મારા પોતાના માટે ગુસ્સો ચડ્યો પછી વિચાર કર્યો આપણે બોલી કાઢી પછી વિચાર કરીએ પણ એ કેટલી રાઈટ સિમ્પલ વસ્તુ છે પણ ઘણી આપણે આવા વચનોમાંથી આપણે આજે શીખવાની છે આવી આવી બાબતો અને એક વાર બીજી બી બાબત ઉમેરું છે કદાચ તમારા પોઈન્ટમાં હશે પણ આજે બોલાય નહીં કે આ નહેમિયા વોઝ અ કપ બેરર. કપ બેરર એટલે રાજાની આગળ જે પ્યાલો લઈને જવાનો હોય ઇમ્પોર્ટન્ટ માણસ રાજાનો જીવ આની પર મગે છે રાઈટ એવી પોઝિશન્સમાં પહોંચવું રહેવું અને પ્રભુની બાબતોને ત્યાંને એનો લાભ લઈને કરવી અજાયબ જેવી બાબત છે. આઈ થિંક વિજયભાઈ છે ત્યાં આગળ લાઈક ફેર પાડી શકે એવી જગ્યા રાઈટ ગાંધીનગર સચિવાલય રાઈટ એવા મારા એક માણસા હતા અશોકાંત અંકલ મમ્મીભાઈના ફાધરને એ જગ્યાએ હોવું અને પેલા મિનિસ્ટરને કંઈક બે શબ્દો કહેવા એ એવી પોઝિશનમાં હોવું અમેઝિંગ. એટલે હું ઘણી વાર કહું છું કે આપણા ક્રિશ્ચિયન લોકોને અમુક વાર એટીટ્યુડ એવો હોય છે કે ના નંબર 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 ગધેડો 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 એ બહાર જ ઉચક હોય નહીં Christian હોય એની આગળ પેલા નાડી પકડીને બેઠો હોય પેલો ક્યાં છે પ્રભુ સિંહ રાખો તો પ્રભુ કેમ તમને બચા એ જ વખત બચા આવો કોઈ કરે તો માણસ ક્યાં છે. સો એવી પોઝિશન ઉપર પહોંચવું એ બી એક જોરદાર આ યંગ ખાસ કહું છું બીકોઝ યુ નો આ યંગ પીપલ આઈ લવ ધમ અને એમને માટે મારી એ પ્રાર્થના છે દેર ઓલ લોટ ઓફ ધેમ આર સ્ટડીંગ લોટ ઓફ ધેમ આર લુકિંગ ફોર જોબ્સ એન્ડ આઈ થિંક આઈ પ્રેયર કે આગળ આગળ ઉપર જતા જાય કે મારાથી રહી ગયો એ સેન્ટિફિકેશન ને કાયદા જેમ તમે પ્રભુમાં પવિત્ર થશો એમ તમારું કેટલા પાપી છો કે તમે વધારે તમને ભાન થતું જશે તમને લાગશે કે હું બહુ પાપી છું તમે જેમ કે આત્મિક સ્તર ઊંચું જશે તેમ તમને પાપનું રિયલાઇઝેશન વધારે થતું જશે. બહુ બધા એની અંદર જે પવિત્ર આત્મા કાર્ય કરે છે પવિત્ર આત્માના ફળ
મેં એમને સાધના ભૂલે સાચવ્યા શું બોલો છો? બધું પ્રેરણ સમાપ્ત વિનશ. મને ખ્યાલ શું છે? મેં હું તમને સમજાવું છું, મેં તો મારી આ આદત છે. બધું પ્રેમ આનંદ શાંતિ, પ્રેમ છે તો આનંદ છે ને આનંદ છે તો શાંતિ છે. આ શીખ વસ્તુ તમે બદલી ના શકો. પવિત્ર આત્માના ફળ તમે નવું છે ને, યુ કેન યુ કાન ચેન્જ ઇટ. સમાપ છે ને, સહનશીલતા છે, માયાળુપણું છે, ભલાઈ છે, યુ કાન ચેન્જ ઇટ. વિશ્વાસુપણું છે, નમ્રતા છે, સંયમ ક્યાં આવે? સૌથી છેલ્લે મૂસા પ્રભુની બિલકુલ નજીક હતો. તકલીફ લાકડી પછાડી મૂસા સંયમ. અને પ્રભુએ કીધું કે પ્રભુ વચનના પ્રદેશ તું જોઈશ પણ ક્યાં હોય એક તો સાહેબ બતાવી ના શક્યો. આ એક થાય કાર્ડ okay,
This is another thing that for people who are here first time or maybe don't know, we do not take the offering at this time. It is a song that lets us offer ourselves. But we will pray for the offering. At the end of the song, we will continue with the Holy Communion. But at the end of the service, if the Lord leads you, you can put some in there.